કેટલા પુરાવા આપો. દાદા ભીષ્મ કહે છે, બાબા મારે આની શંકા દૂર કેમ કરવી? દાદા અંતમાં કીધું, એક કામ કરો દુર્યોધન, તને ભરોસો નથી ને તો આજ રાત્રે જયારે હું મારા ઓરડાની અંદર બેઠો હોઉં, ભગવાનનું ભજન કરતો હોઉં, ત્યારે તારી પત્ની ભાનુમતીને મારી પાસે મોકલજે, હું એને અખંડ સૌભાગ્યવતી ભવના આશીર્વાદ આપી દઉં અને પછી કાલ તારા પક્ષમાંથી યુદ્ધ કરું, તો તને ભરોસો આવશે? હા દાદા, તો મને ભરોસો આવે. તમે જો ભાનુમતીને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપી દો એટલે પછી મને ભરોસો આવે. કઈ વાંધો નહીં. સાંજનો યુદ્ધ વિરામ થયું, દાદા પોતાના છાવણીમાં ગયા. રાત્રિના સમયે દાદા છાવણીમાં બેઠા બેઠા આંખો બંધ કરી અને ભીષ્મ ભગવાન કૃષ્ણનું ધ્યાન ધરે છે. કૃષ્ણનું જયારે ધ્યાન ધરે છે અને એ સમયે માથા ઉપર ફાળિયું બાંધ્યું, કાળી કામળી ઓઢી, એક હાથમાં ફાનસ લીધું, એક હાથમાં લાકડી લીધી અને નોકરના રૂપની અંદર ભગવાન કૃષ્ણ દ્રૌપદી પાસે આવ્યા. નોકરના રૂપમાં દ્રૌપદી પાસે રાત્રિ આવ્યા અને દ્રૌપદીને જગાડ્યા, જાગો. દ્રૌપદી કહે છે, પણ અત્યારે? હા જાગો, જવાનું છે. દ્રૌપદીને જગાડ્યા, જગાડીને લઈને જાય છે. સાહેબ હું કહું ના, દુનિયાનો સૌથી જો કોઈ મોટામાં મોટો રાજકારણી હોય ને તો એ કૃષ્ણ છે સાહેબ. સૌથી મોટો રાજકારણી, આના જેવું રાજકારણ દુનિયામાં કોઈ રેમું જ નહીં હોય. સૌથી મોટો રાજકારણી મેં સવારે કહ્યું હતું ને કે સાયન્સ વાળા લોકો ભગવદ ગીતાનો પાઠ કરે. અરે સાયન્સ વાળાને ક્યાં કરો છો, આ રાજકારણીઓ ગીતાજી વાંચે છે, એને એમાંથી ઘણું મળે છે. એક એક વાતને, આ દુનિયાની એક એક વાતને ભગવાન કૃષ્ણે ગીતાજીમાં લખી છે. આ દુનિયાનો એક પણ એવો પ્રશ્ન નહીં હોય કે જેનો જવાબ ભગવદ ગીતા ન આપી શકે. અદ્ભુત ચરિત્રો છે, અદ્ભુત લખ્યું છે ભગવાન. દ્રૌપદીને જગાડી લઈને જાય છે. આગળ ભગવાન ચાલે, પાછળ દ્રૌપદી ચાલે છે. થોડેક દૂર ગયા ને તો દ્રૌપદીના પગના પગરખાઓ, પેલી ચાંખડીઓનો અવાજ આવે છે. ભગવાને દ્રૌપદીની ચાંખડીઓ કઢાવી નાખી, લાવો હું લઈ લઉં છું. ભગવાન નોકર બન્યા છે. દાદા ભીષ્મની છાવણી આવી, ઉભા રહ્યા બહાર ભગવાન અને દ્રૌપદીને કહે છે કે દ્રૌપદી અંદર જાઓ, દાદાને પગે લાગી આવો. કારણ કનૈયાને ખબર હતી, ભગવાનને ખબર હતી કે જો દાદા ભીષ્મ ભાનુમતીને આશીર્વાદ આપી દે ને તો કાલ હવારમાં પાંડવોને કોઈ ન બચાવી શકે, કોઈ ન બચાવી શકે પાંડવોને. દ્રૌપદી અંદર ગયા, દાદા ભીષ્મ આંખો બંધ કરીને બેઠા છે, પણ કોઈ સ્ત્રી આવી, આવો અણસાર આવ્યો એટલે એને મનમાં એમ હતું કે મેં દુર્યોધનને કીધું છે એટલે ભાનુમતી આવ્યા છે. દ્રૌપદીએ જઈને ખોળો પાથરો, પગે લાગ્યા અને પગે લાગતાની હારે દાદા બોલ્યા, અખંડ સૌભાગ્યવતી ભવ. આ શબ્દ સાંભળ્યો અને એ જ સમયે દ્રૌપદી બોલ્યા કે દાદા આવતીકાલ સવારનો સૂરજ ઉગે અને કદાચ પાંચ પાંડવોની સામે હવે અર્જુન તમારી સામે લડે ને તો મને અર્જુનના પ્રાણની સંકટની કોઈ હવે અપેક્ષાઓ જ નથી. કારણ હવે અર્જુનનો કોઈ વાળ વાકો ન કરી શકે, મારા બાપના આશીર્વાદ મારા માથા ઉપર છે, હવે કાળ પણ પાંડવોનું કશું ન બગાડી શકે. દ્રૌપદીના શબ્દ સાંભળ્યા, દાદા ભીષ્મને અવાજ સંભળાયો અને એ જ સમયે આંખ ખોલી અને દ્રૌપદીને જ્યાં જોવે તો દાદાની આંખો ફાટી ગઈ. દ્રૌપદી તું અહીંયા, આ તું અહીંયા આવી અત્યારે? હા દાદા હું આવી. દાદા ભીષ્મ સમજી ગયા આ દ્રૌપદી અહીંયા આવી છે, પણ આ બુદ્ધિ એની નથી, આમાં કોઈક રમત બીજું કોઈક રમે છે, આમાં ચાલ કોઈક બીજાની છે. આમાં દ્રૌપદીને પ્રશ્ન કર્યો, બેટા તું અહીંયા કોની સાથે આવી છે? દાદા હું તો મારા નોકર હારે આવી છું, દ્વારા દ્વારપાળ હારે આવી છું. એમ, ક્યાં છે તારું દ્વારપાળ? એ બહાર ઉભો. દાદા ભીષ્મ કહે છે દ્વારપાળ હારે આવી છો, નોકર હારે આવી છો, તો આજ મને કનૈયાનું ધ્યાન ધરવા બેઠો તો વારંવાર એની મૂર્તિ મને નોકર જેવી કેમ દેખાવા લાગી? મને તારા નોકર પાસે લઈ જતો. દાદાને લઈને નોકર પાસે જાય છે, બહાર આવે છે. ભગવાન જોઈ ગયા દાદા આવે છે, ભગવાન જરા નીચે જોઈ ગયા દાદા ક્યાંક હમણાં જો આ બધી બાજી ઉઘાડી ન કરી નાખી. ભગવાન તો એક હાથમાં આમ ફાનસ પકડી ઉભા છે, એક હાથમાં લાકડી પકડી છે, કાળી કામળી ઓઢી છે, નીચે જોઈ ગયા. પણ દાદાથી રેવાયું નહીં ને,
એટલે દાદા નજીક આવ્યા, ભગવાનના ચહેરા સામું જોવે છે, જરા ચહેરો ધુંધળો દેખાયો, એટલે દાદા ભીષ્મએ ભગવાનના હાથમાંથી ફાનસ લઈ અને ભગવાનના મોઢા પાસે લઈ ગયા, અંજા જુએ છે, એટલે ચહેરો જરાક આમ દેખાતો ઓળખીતો આવ્યો, એટલે દાદા ભીષ્મએ દ્રૌપદીને કીધું કે બેટા મેં આ માણસને ક્યાંક જોયો હોય એવું મને લાગે છે, ભગવાન વધારે નીચે જોઈ ગયા, ગમણા ક્યાંક આ બધું ચતુ થઈ જશે, પણ દાદા ભીષ્મથી ન રેવાયું, એટલે માથા ઉપરની કામળી ઉતારી અને માથે બાંધેલું જે ફાળિયું હતું, જ્યાં ફાળિયું છોડે છે એ જ સમયે ભગવાનના જુલ્ફો રહેરાયા, અને જ્યાં ભગવાનના નજર સામે આમ નજર કરે મુખારવિંદ સામે, ઓહો આ તો કૃષ્ણ છે, દાદા ભીષ્મએ બે હાથ જોડી અને ભગવાનના ચરણારવિંદમાં બેસી અને પ્રાર્થના કરી છે, પ્રભુ આ તમે મને છેતરી ગયા છો, મારા તપ અને જપની મારી પ્રાર્થનાનું મને આ પરિણામ મળ્યું, મારી સાથે છેતરપિંડી, ભગવાન બોલ્યા છે દાદા તમારી પ્રાર્થનાનું જરાય તમને ખરાબ ફળ નહીં મળે, તમારી પ્રાર્થનાથી તો હું ખૂબ પ્રસન્ન થયો છું, મેં તમારી હારે કોઈ કપટ નથી કર્યું, આ ધર્મના યુદ્ધમાં મારે જે કરવું જોઈએ એ જ મેં કર્યું છું,